હિંમતનગરમાં આકરી ગરમી અને પાણીની તંગીએ હવે શાકભાજીના માર્કેટને પણ અસર થવા માંડી છે. ઉત્પાદન ઓછું થતા હવે શાકભાજીના ભાવ પણ વધવા માંડ્યા છે, તો આવનાર દિવસોમાં હજુ પણ આ ભાવ ઉચકાશે એવી શક્યતાઓ છે. આ કારમો ઉનાળો હવે લોકોના ખિસ્સા પર પણ કાળો કેર વર્તાવી રહ્યો છે. ઉનાળામાં પાણીની સમસ્યાને લઈને શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. પૂરતું પાણી મળતું ના હોવાથી શાકભાજી મુરઝાઈ રહી છે, તો સામે ઉનાળાની ગરમીની સાથે સાથે શાકભાજીના ભાવ પણ આકરા તાપની જેમ વધી રહ્યા છે. જે શાકભાજી આજથી 7 દિવસ પહેલા 20-40 રૂપિયા કિલોના ભાવે મળતું હતું, એ જ શાકભાજી આજે 100 ના ભાવને આંબી ગઈ છે. હાલમાં અમારા માટે ખાસ મુખ્ય સર્વોચ્ચ પ્રશ્ન છે શાકભાજીના ભાવ. શાકભાજીના ભાવ અત્યારે એટલા બધા વધી ગયા છે કે અમારું બજેટ આખું ખોરવાઈ ગયું છે. ચલો અમે તો નોકરી કરીએ છીએ તો એક ટાઈમ પર શાક ખાઈને ચાલી લઈએ, પણ જે વ્યક્તિ જે નોકરી નથી કરતા, જે મધ્યમ વર્ગના છે, સાવ ગરીબ છે, એ લોકો શું ખાતા હશે? અને અત્યારે જે અમારે 1500 જેવું બજેટ ચાલતું હતું મહિને, અત્યારે 2-2500 જેવું થઈ ગયું છે અમારે શાકની બજેટ. એટલે શાકભાજી માટે કંઈક તો સોલ્યુશન લાવવું જ પડશે સરકારે, કારણ કે શાકભાજીના ભાવ એટલા વધ્યા છે જેથી અમારે જમવા બનાવવા બી તકલીફ પડે, તો શું બનાવીશું જમવાનું? અત્યારે અમારે જે શાકભાજીના ભાવ ચાલી રહ્યા હતા 10-20 રૂપિયા ચાલતા હતા, એનો અત્યારે 90-100 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. અમારા ગૃહિણીઓને કેવી રીતે આનું બજેટ ખોરવાઈ ગયું છે, અમારે શું કરવાનું? કંઈક કરવું તો પડશે ને તમારે. જો આ શાકભાજીનો ભાવ, કઠોળનો ભાવ આટલો બધો રહેશે તો જનતા કેવી રીતે આના પહોંચી વળશે? આના માટે તમારે કંઈક કરવું પડશે. પહેલા કેટલા રૂપિયાનું બજેટ હતું? પહેલા અમારે 20-30 રૂપિયાની અંદર મળી જતું હતું સાહેબ, પણ અત્યારે હાલ પૂરતું અમે જોવા જઈએ તો 80-90 થઈ જાય છે. અને લીંબુનો પણ બહુ જ ભાવ છે અત્યારે જોવા જઈએ તો. ઉનાળામાં લીંબુનો જ ખાસ જરૂર પડે. હવે ઉનાળામાં જ લીંબુનો ભાવ આટલો બધો થઈ જાય તો લોકો શું કરે? મહિનાનું કેટલું બજેટ હતું? અત્યારે કેટલું થઈ ગયું? મહિનાનું અમારે 1500 હતું, અત્યારે અમારે 3-4000 નું બજેટ થઈ ગયું છે શાકભાજી માટેનું. શું માંગણી તમારી? અમારી માંગણી એટલી છે કે ગરમીમાં શાકભાજી ભલે સુકાઈ જતું હોય, આ તે હોય, બધું અમે માનીએ છીએ, પણ એના માટે અમારો પણ કંઈક વિચાર કરવો પડે. ને અમારે જે બજેટ હોય, જે પગાર ધોરણ હોય, એમાં અમારે પહોંચી તો વળવું પડે ને. આજ સુધી મહિલાઓનું મહિનાનું શાકભાજીનું બજેટ 1500 આસપાસ હતું, પરંતુ અત્યારે 2000-2500 કરતાં પણ વધી ગયું છે, જેને કારણે મહિલાઓનું ઘરનું બજેટ જ ખોરવાઈ ગયું છે. માર્કેટમાં શાકભાજીના ભાવ સાંભળીને જ મહિલાઓને પરસેવ વળી જાય છે, તો સામે ગરમીની સીઝનને લઈને ઉત્પાદન ઓછું અને ભાવમાં વધારો થયો હોવાનું હોલસેલ વેપારી માની રહ્યા છે. આજે શાકભાજી વધુ ગરમી હોવાથી શાકભાજીના ભાવ બમણા થઈ ગયેલા છે. સવારે 1100-1500 રૂપિયા સુધી ગવાનો ભાવ પડે છે, 24-2200 ભાવ પડે છે, કારેલા 1300-1400 રૂપિયા બજાર ચાલે છે. પાણીની અછતના કારણે ખેડૂતોની બૂમ પડી છે. વધુ ગરમી પડવાના કારણે શાક માર્કેટની અંદર માલની આવક ઓછી થાય છે, એના હિસાબે ભાવ બમણા થઈ ગયા છે. માર્કેટમાં 50-60% જેવો ભાવ વધી ગયો છે શાકભાજીનો. આવનારા દિવસોમાં બી જો આવીને આવી હાલત રહી ગરમીની, તો એનાથી બી વધશે ભાવ. શાક માર્કેટમાં 40-100 રૂપિયાનો ભાવ વધારો થયો છે, જેને કારણે આમ લોકોના ખિસ્સા પર બોજ વધ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆત ટાણે જ ભાવ બમણા થઈ ગયા છે, ત્યારે આગામી સમયમાં ગરમીનો પારો વધુ ઉચકાશે, તેમ તેમ ભાવ પણ આસમાને જાય તો નવાય નહીં. સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર.